સૌરાષ્ટ્ર સહિત ગુજરાત તેમજ ભારતભરમાં રવિવારે વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જૂનાગઢમાં પણ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા સિનિયર સિટીઝનને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ દુકાનધારકો, માલિકો અને ગ્રાહકોને જ્યારે ગ્રાહકને લક્ષી કોઈ તકલીફ થાય ત્યારે બંને પક્ષોને સાથે લઈ સમાધાન કરાવી કાર્યવાહીથી દૂર રાખવાનું કાર્ય અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કરવામાં આવે છે સહિતની જાગૃતિ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ તકે અખિલ ગ્રાહક પંચાયત રાષ્ટ્રીય સહસચિવ શ્રી જયંતભાઈ કથિરિયા, ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી મનહરભાઈ સૂચક તેમજ ગુજરાત પ્રાંતના સહસચિવ શ્રી રાજુભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજરોજ 15 માર્ચ એટલે વિશ્વ ગ્રાહક દિન તરીકે પૂરા વિશ્વમાં એ ઉજવાઈ રહ્યો છે. અમેરિકાના ત્યારના પ્રમુખ જોન ઓફ કેનેડી એ ત્યાંના ગ્રાહકો માટે, ગ્રાહકના અધિકાર માટે જે તે સમયે ચિંતા કરી અને ગ્રાહકલક્ષી કાયદાઓ ત્યાં અમલમાં આવ્યા. ત્યાર પછી ભારતની અંદર 1974માં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંગઠન છે દિલ્હીમાં એ રજીસ્ટ્રેશન થયું અને ત્યાર પછી પૂનાની અંદર એની શરૂઆત થઈ અને 1986માં એ ગ્રાહક સુરક્ષા ધારો જે આવ્યો એ સંસદમાં એ પસાર કરવામાં આવ્યો, રાષ્ટ્રપતિશ્રીએ એમાં સહી કરી. ત્યાર પછી 1986 ગ્રાહક સુરક્ષા ધારો એ અમલમાં આવ્યો. ત્યાર પછી 2019ની અંદર એમાં થોડા સુધારાઓ કર્યા. આ ગ્રાહક પંચાયત સંગઠન દક્ષ ગ્રાહકોનું સંગઠન છે, ગ્રાહકને જાગૃત કરવાનું કામ કરે છે, વેપારી, ઉત્પાદક, ખેડૂત, કર્મચારીને જોડતું સંગઠન છે. આ સંગઠન નિઃશુલ્ક પ્રવૃત્તિ કરે છે, ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લેતા નથી, ગવર્મેન્ટ પાસેથી પણ કાંઈ ચાર્જ લેતા નથી ને સ્વ ખર્ચે એ માર્ગદર્શન માહિતી આપે. ગુજરાત પ્રાંતની જે આપણી ટીમ છે મહિનામાં એક વખત બેઠક ત્યાં હોય છે, 2 મહિને બેઠક હોય છે, રાષ્ટ્રીય બેઠક વર્ષમાં 2 વખત હોય છે. એમાં પૂરા ભારતભરમાંથી એ નક્કી કરેલા જે જવાબદાર જે કાર્યકર્તાઓ છે એ વર્ષમાં 2 વખત પૂરા ભારતમાંથી મળતા હોય છે. ત્યાં જે જે જ્ઞાન પીરસવામાં અમે જૂનાગઢના એક એક ગામ સુધી આ રીતના અમારા કાર્યક્રમો દ્વારા આપતા હોય છે, છેતરાયેલા ગ્રાહકને માર્ગદર્શન માહિતી આપતા હોય છે અને લીગલી સમસ્યા હોય એની અંદર અમે માર્ગદર્શન અને માહિતી આપવાનું કામ છે એ કરતા હોય છે. આજના દિવસે પ્રેસ મીડિયાનો આભાર એટલા માટે માનીશ કે જૂનાગઢને લોકોને ખ્યાલ આવે કે આવું અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંગઠન જૂનાગઢમાં કામ કરે છે, એમાં જોડાય. આપને કોઈ સમસ્યા હોય ગ્રાહકલક્ષી તો અમારો સંપર્ક કરે. તો આજના દિવસે વિશ્વ ગ્રાહક દિન નિમિત્તે તમામ, અને ગ્રાહક એટલે કોણ, ગ્રાહક એટલે પૈસાના બદલામાં વસ્તુ કે સેવા ખરીદે તમામને ગ્રાહક કહેવાય. માણસનો, બાળકનો જન્મ થાય કે મૃત્યુ સુધી એ ગ્રાહક જ છે. પછી તમામ લોકો, વેપારી હોય, ઉત્પાદક હોય કે હોલસેલનો હોય, કોઈ પણ અંતે તો ગ્રાહક જ છે. તો ગ્રાહક કોઈને કોઈ રીતે ઘણીવાર છેતરાતો હોય છે, છેતરાયેલો ગ્રાહકને જે પીઠબળ નથી હોતું, વ્યક્તિગત પોતાની રજૂઆતો કોઈ સાંભળતું હોતું નથી, તો આવા સંગઠનના માધ્યમ દ્વારા એ રજૂઆત કરે તો ઘણી વખત સોલ્યુશન થતું હોય છે અને અમે જોડતી કડી રૂપે કામ કરતા હોય છે, જેનાથી ગ્રાહકને પણ સંતોષ થાય અને સામેનો વ્યક્તિ, કોઈ પણ ઓફિસ હોય, કોઈ પણ વેપારી હોય કે જે કંઈ હોય તે, એમને પણ ધ્યાનમાં લઈ અને અમારી કાર્ય પદ્ધતિ આ છે. અને છેલ્લા 12 વર્ષથી આ જૂનાગઢમાં એ અમે કાર્ય કરીએ છીએ. વિશેષ લોકો જોડાય, પ્રશ્નો હોય તો અમારી પાસે રજૂ કરે અને અમે એને ચોક્કસ માર્ગદર્શન માહિતી આપશું. હસ્તુ જઈએ.